નમસ્તે બાળદોસ્તો આપ સૌનું સ્વાગત છે આજે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે કરવાનું છે પુનરાવર્તન પણ એ પુનરાવર્તન જરા જુદા પ્રકારનું છે જુદા પ્રકારનું એ રીતે કે આ એપિસોડમાં આપણે વાર્તાની વાત કરવાની છે એટલે વાર્તાની વાર્તા કરવાની છે તમને થશે એ વળી કેવું તો બાળદોસ્તો તમે જાણો છો કે કલશોર પાઠ્યપુસ્તકમાં ઘણી બધી વાર્તાઓ પણ આપણે વાંચી હતી સાંભળી હતી અને વાર્તા તો સાંભળવી કોને ન ગમે તમે વારંવાર ઘરે અને શાળાએ પણ વાર્તા સાંભળો છો ક્યારેક તમને તમારા શિક્ષક વાર્તા કહે વર્ગમાં વાર્તા કહે તમને ક્યારેક પ્રાર્થના સભામાં પણ વાર્તા કહે અત્યારે આપણે ઘરે રહીને ભણી રહ્યા છીએ તો ઘરે દાદા દાદી પણ વાર્તા કહે મમ્મી પપ્પા પણ ઘણીવાર તમને વાર્તા કહેતા હશે તમને પોતાને પણ ઘણી બધી વાર્તાઓ આવડતી હશે વાર્તાની તો મજા જ એવી છે કે તરત આપણે સર્વાકાન કરી દઈએ કોઈ કહે કે હું વાર્તા કહીશ કે હું ટૂચકો કહીશ તો આપણે તરત સર્વાકાન કરી દઈએ કે જલ્દી શરૂ કરો ને મારે સાંભળવી છે જેમ કે હું એમ કહું કે ભાઈ એક ગામ હતું એ ગામમાં મનુ નામનો એક છોકરો રહેતો હતો મનુ બહુ જ તોફાની હતો એકવાર એવું બન્યું કે હવે તમને થશે કે મનુ સાથે શું બન્યું હશે મનુએ શું કર્યું હશે મનુ કેવા કેવા તોફાન કરતો હશે મનુ કેવો લાગતો હશે આ મનુ હશે કેવડો એના ઘરમાં કોણ કોણ હશે આ બધું તમારું મન વિચારવા લાગ્યું અને તમને એમ થાય કે આગળ શું બનશે પણ હા હું કંઈ મનુની વાર્તા તમને નથી કહેવાનું મેં તો એમ જ આતો તમને કશુંક સંભળાવ્યું પણ આપણે પહેલાં તો એ જોઈએ કે આપણા પાઠ્યપુસ્તકમાં કેવા કેવા પ્રકારની વાર્તાઓ એટલે કે કઈ કઈ વાર્તાઓ આપણે ભણ્યા છીએ આપણે વાંચી છે અથવા તો આપણે સાંભળી છે તો જોઈએ સ્ક્રીન પર વાર્તા વિશે વાત વાર્તા રે વાર્તા આપણા પાઠ્યપુસ્તકમાં કેટલી બધી વાર્તાઓ આવી ચાલો યાદ કરીએ બાળદોસ્તો આપણા કલશોર પાઠ્યપુસ્તકમાં ઘણી બધી વાર્તાઓ આપણે સાંભળી છે એ વાર્તાઓ વિશે વાત પણ ઘણી બધી કરી છે એ વાર્તાઓના પાત્રોને યાદ કર્યા છે એ વાર્તાઓના પાત્રો શું બોલે છે કેવી રીતે બોલે છે એ પણ આપણે જોયું છે અને વાર્તામાં એક પછી એક ઘટના કઈ બને છે એને વિશે પણ આપણે ચર્ચા કરતા રહ્યા છીએ તો ફરીથી આપણે સ્ક્રીન પર જે વાર્તાઓના મેં નામ લખ્યા છે એ તમને તમને વાંચી સંભળાવું છું તરત જ વાર્તા યાદ આવવા લાગશે તો જોઈએ વાર્તાઓના નામ વાંદરાઓનું ઘર વાદળોની ગમત પ્યારા પિલ્લુ બેરંગ બન્યું રંગીન કદરુપુ બતકડું એક છલાંગે દરિયો કૂદો એન દીવા બધા સ્વાદનું વ્રત બહાદુર અને ચાંદો પકડ્યો બાળ દોસ્તો આ તો મેં યાદી બનાવીને તમને વંચાવી તમને સંભળાવી પણ એક વાત બની હશે જ્યારે હું આ નામ વાંચતો હતો ને વાર્તાના ત્યારે તમે સાંભળતા તો હશો પણ સાથે સાથે તમને એ વાર્તાઓ યાદ આવવા લાગી હશે જેમ કે ચાંદો પકડ્યો વાર્તા છે એમાં કેવું બને છે યાદ છે ને પેલા વાંદરા બધા ઝાડ પર રહેતા હોય છે મોટેરા વાંદરા સૂઈ ગયા હોય છે અને પેલા નાનકડા જે બધા વાંદરા છે વાંદરાના બચ્ચા એમને કેવું તીખળ સૂજે છે હં પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ જોઈ જાય છે એક વાંદરો હે ને અને પછી પછી કેવી મજા પડે છે બીજાને જગાડે છે કે જો અંદર કંઈક છે તો બીજો વળી એક વાંદરો એમ કહે છે કે આ તો શું છે મોટું ફળ છે અંદર પાણીમાં મોટું ફળ છે એને ચાંદો શું લાગે છે ફળ લાગે છે પણ હોય છે શું ચાંદાનું પ્રતિબિંબ અને પછી એ ફળને પકડવા માટે જે રીતે પૂંછડી એકબીજાની પકડીને પાણીમાં આમ આમ લટકે છે ને ડાળીથી સીધા નીચે અને પછી બફાંગ દઈને પડે છે અને કેવી મજા થાય છે અને પછી મોટા વાંદરા જાગી જાય છે અને એમને સમજણ પાડે છે કે આ તો શું હતું ઉપર જે ચાંદો છે ને એનો પડછાયો છે એનું પ્રતિબિંબ પાણીમાં પડે છે તો કેવી મજાની વાત હતી અને એવી જ મજાની વાત પેલા વાંદરા ભાઈ તાડ ઉડાડે છે ખટખટ યાદ આવ્યું ખટખટ વાંદરા નામ યાદ આવ્યું કે ના આવ્યું તરત યાદ આવ્યું આવ્યું ને તો એ એ કેવું કરે છે ઠંડી ઉડાડવાની કેવી રીત અજમાવે છે લાલ મરચા લાવે છે અને તાપણીમાં નાખે છે અને કેવું બને છે યાદ છે ને બધું કે ભૂલી ગયા અને બીલેની વાર્તા બીલે એટલે કોણ યાદ છે ને તમને યાદ છે હું અત્યારે નહીં કહું પણ એ બિલે કેવો હતો તોફાની પણ હતો ચતુર પણ હતો હોશિયાર પણ હતો અને મિત્રોને નવી નવી રમત શીખવાડતો પણ કોઈનાથી ડરતો નહીં બહાદુર હતો તો એ બહાદુર બિલેની વાર્તા પણ આપણને બહુ જ આનંદ કરાવીને ગઈ હતી એ વાર્તા હે ને અને એવી જ રીતે પેલા અંજની પુત્ર કોણ હનુમાન તો હનુમાન એક છલાંગે દરિયો કૂદોની વાર્તા કેવી મજા પડી હતી બહુ જ મજા પડી હતી ને તો બાળદોસ્તો કેટલી બધી વાર્તાઓ આ તો મેં થોડોક તમને એનો અંશ કહ્યો વાર્તાઓ વિશે થોડીક વાત કરી છે પણ તમે આ બધી વાર્તાઓ મેં જે તમને નામ આપ્યા એ વાર્તાઓ વારંવાર વાંચજો અને પછી એવું કરજો કે કહેજો કોઈને તમારા મિત્રને તમારી સખીને મમ્મી પપ્પાને પણ વાર્તા બોલીને સંભળાવજો કહીને મેં હમણાં મનુની વાર્તા માંડી હતી ને એ રીતે બહુ જ મજા પડશે તો મજા પડી ને તો હવે આપણે પ્રવૃત્તિને આગળ જોઈએ ચાલો આપો જવાબ પહેલો પ્રશ્ન છે કે ખટખટે ઠંડી બગાડવા શું કર્યું બીજો સવાલ છે દીવો કોને સળગાવ્યો આ કોઈ બીજી વાર્તાની વાત છે એવી જ રીતે ત્રીજો સવાલ છે એ પણ કોઈ અન્ય વાર્તામાંથી છે કે દ્વિજ અને ઈવા કઈ વાર્તામાં આવે છે આ બધું જ તમને ફરીથી જેને કહેવાય કે પુનરાવર્તન કરવાની તક મળી રહી છે બાળ દોસ્તો ચોથો સવાલ તમારે માટે આ પ્રમાણે છે કે ચાંદાને ચિમ્પુ શું સમજ્યો હતો પાંચમો સવાલ છે કે બતકીએ ખરેખર કેટલા ઈંડા મૂક્યા હતા છઠ્ઠો સવાલ છે હનુમાનની માતાનું નામ શું હતું અને સાતમો સવાલ હમણાં જ મેં જેને યાદ કર્યો એ બિલે એટલે કોણ બિલે એટલે કોણ બાળદોસ્તો વિચારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ ને તમે વિચારવા લાગ્યા કે હા યાર આ બિલે તો કઈ વાર્તામાં આવતું હતું અને આ વાદળા એ વાદળા વાદળાવાળું કઈ વાર્તામાં આવતું હતું થાય ને એવું અને હનુમાનની વાર્તા તો બહુ જ મજાની હતી પણ હનુમાનની માતાનું નામ વિચારવા લાગ્યા ને તો એની જ મજા છે વાર્તા સારી રીતે સાંભળી હોય વાર્તાને જો બરાબર માણી હોય ને તો બધું યાદ રહી જાય ગોખવું ન પડે અને કશું ગોખવું ન જોઈએ કશું પણ ગોખવાની જરૂર નથી એમ જ યાદ રહે સહજ રીતે યાદ રહે સાહજિક રીતે યાદ રહે ગોખવાથી તો કશું યાદ ન રહે અને ગોખવાનો તો કશો મતલબ જ નથી વાર્તાને બરાબર સાંભળીએ વાર્તાને બરાબર માણીએ તો પછી વાર્તા વિશે વાત પણ કરી શકીએ વાર્તા વિશે કોઈ સવાલ કરે તો એ પણ આવડી જાય એમાં કોઈ તકલીફ જ ના પડે તો હવે મૂળ વાત કરું ને કે આ જે સાત પ્રશ્નો આપણે જોયા એના સાચા જવાબો એટલે કે વાર્તાને આધારે કયા છે એ પણ આપણે જોઈએ સ્ક્રીન પર પહેલો સવાલ હતો ખટખટે ઠંડી બગાડવા શું કર્યું તો એનો જવાબ છે કે ખટખટે ઠંડી ભગાડવા લાલ મરચાંની તાપણી કરી જુઓ પ્રશ્ન એ પ્રમાણે પૂછ્યો છે કે તમારે એક જ વાક્યમાં જવાબ આપવાનો થાય તો એક જ વાક્યમાં કેવી રીતે જવાબ આપવો એ પણ આપણી કુશળતા છે તો અહીંયા તમે જુઓ ખટખટે ઠંડી ભગાડવા શું કર્યું તો જવાબ લાલ મરચાંની તાપણી કરી લાલ મરચાંની તાપણી આ એનો જવાબ છે પણ માત્ર એમ ના કહેવાય કે લાલ મરચાની તાપણી હા બોલીને કહેવાનું હોય તો આપણે એમ કહીએ કે લાલ તાપણી પણ જો તમારે લખીને જવાબ આપવાનો હોય તો આ રીતે આપવો જોઈએ કે ખટખટે ઠંડી બગાડવા લાલ મરચાની તાપણી કરી બીજો સવાલ હતો કે દીવો કોણે સળગાવ્યો વાદળાવાળી જે વાર્તા હતી એમાં આ ઘટના આ પ્રસંગ હતો આ પ્રસંગ યાદ કરો તમે કે પેલા વાદળાને કંઈક મન થયું બધા આગળ વધવા લાગ્યા હ વાયુ પવન એમની મદદે આવ્યો ને એવી બધી વાર્તામાં બધું જ સરસ રીતે નિરૂપણ થયું હતું વાત થઈ હતી વાર્તામાં તો દીવો કોણે સળગાવેલો તો દીવો મોટા વાદળાએ સળગાવ્યો અથવા એમ પણ કહી શકો કે મોટા વાદળે દીવો સળગાવ્યો તો તમે એ રીતે પણ જવાબ લખી શકો છો પણ સાચો જવાબ તો મોટું વાદળું આ તો શબ્દ અંદર આવવો જોઈએ કે દીવો મોટા વાદળાએ સળગાવ્યો ત્રીજો સવાલ હતો કે દ્વિજ અને ઈવા કઈ વાર્તામાં આવે છે હવે તમે જુઓ બાળ દોસ્તો આપણે સારી રીતે જો વાર્તાને સાંભળી ન હોય તો ક્યારેક પાત્રોના નામ ભૂલી ગયા હોઈએ પણ જો સારી રીતે સાંભળ્યું હોય તો આપણને પાત્રોના નામ પણ યાદ રહી જાય તો દ્વિજ અને ઈવા કઈ વાર્તામાં આવે છે એનો જવાબ છે કે દ્વિજ અને ઈવા હું પતંગિયું મારા પિલ્લુનું વાર્તામાં આવે છે એટલે પિલ્લુની જે વાર્તા હતી ને એમાં આ બંને પાત્રો દ્વિજ અને ઈવા આવે છે હવે ચોથો સવાલ તો ઘણો જ મજાનો હતો હસુ આવી જાય એવો હતો કે ચાંદાને ચિમ્પુ શું સમજ્યો હતો ચાંદાને ચિમ્પુ સરસ મજાનું ફળ સમજ્યો હતો પાંચમો સવાલ હતો કે બતકીએ ખરેખર કેટલા ઈંડા મૂક્યા હતા બદકીએ ખરેખર કેટલા ઈંડા મૂક્યા હતા કદરૂપુ બચ્ચું જે વાર્તાની વાત હતી એમાં શરૂઆતમાં જ પહેલી જ લીટીમાં પહેલાં જ વાક્યમાં આ વાત આવી જાય છે કે બતકીએ ખરેખર ચાર ઈંડા મૂક્યા હતા અને તમને યાદ છે ને દોસ્તો કે એણે સેવ્યા હતા પાંચ ઈંડા એણે પોતે તો ચાર ઈંડા મૂક્યા હતા પણ પાંચમું ઈંડું એની સાથે ક્યાંક એની એના બીજા ઈંડાઓની જોડે આવી ગયું હતું અને એમાંથી જ આખી વાર્તા જામી હતી વાર્તા બની હતી છઠ્ઠો સવાલ છે કે હનુમાનની માતાનું નામ શું હતું હમણાં મેં કહ્યું ને હનુમાનની વાર્તામાં તરત આવે છે એમની માતાનું નામ તો હનુમાનની માતાનું નામ અંજની હતું તો આ પણ મજાની વાત છે હનુમાનની માતાનું નામ અંજની દેવી હતું એમ પણ તમે લખી શકો અંજની એમ પણ તમે લખી શકો અને સાતમો જે છેલ્લો સવાલ છે એ આ પ્રમાણે છે કે બિલે એટલે કોણ તો બિલે એટલે બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ બિલે એટલે સ્વામી વિવેકાનંદ બાળદોસ્તો તમે જોયું કે વાર્તાને નિમિત્તે જે કંઈ પ્રશ્નો આપણે જોયા સાત પ્રશ્નો આપણે જોયા એ પ્રશ્નોને આધારે આપણી વિચાર પ્રક્રિયા ચાલી વિચારવાનું થયું આપણે અને વિચારતા થયા અને એટલે એ બધી જ વાર્તાઓ આપણી આંખ સામે આપણા ચિત્તમાં આવવા લાગી આપણને દેખાવા લાગી તો તમે હવે રજાઓમાં જ્યારે સમય મળે ત્યારે પાઠ્યપુસ્તક તો આપણી પાસે છે જ રોજ એક વાર્તા અથવા બે દિવસે એક વાર્તા તમે મોટેથી વાંચજો અને એ વાંચી લીધા પછી યાદ રહી જાય ને એટલે તમે કોઈને કહેજો એ વાર્તા કોઈ સાંભળનાર ના હોય તો એકલા બોલજો આ એકલા તમારી રીતે વાર્તા કહેજો કોઈને કોઈ તો સાંભળનાર તમને મળશે તમને બહુ જ મજા પડશે હવે તમને એમ થાય કે મેં પણ તમને કેટલીક વાર્તાઓ વાંચી સંભળાવી હતી એ જ રીતે બીજા શિક્ષક મિત્રોએ પણ તમને ટીવીના માધ્યમથી વાર્તાઓ વાંચી સંભળાવી હતી પણ વાર્તામાં જેમ વાંચવાથી મજા પડે એવી જ મજા ક્યારેક તો એનાથી વધારે મજા કહેવાથી આમ હાવભાવ સાથે વાર્તા માંડે કોઈ આપણને દાદા કે દાદી વાર્તા કહેતા હોય તો કેવી મજા પડે મજા પડે ને તો એ કહેવાની વાર્તાની પણ મજા છે હું તમને એટલે જ કહેતો હતો કે વાર્તા વાંચી લીધા પછી તમે એને કહી સંભળાવો કોઈને કહો મોટેથી કહો તો બહુ જ મજા પડશે તો વાર્તા દ્વારા પણ આપણે કંઈક ને કંઈક શીખતા જ હોઈએ છીએ હવે તમને હું પોતે એક નાનકડી વાર્તા કહું છું સાંભળવી છે ને હા તૈયાર થઈ ગયા તો આમ તો આ વાર્તા કદાચ તમે ક્યાંક વાંચી પણ હોય સાંભળી પણ હોય એવું બને કે ક્યાંક આ ભણ્યા પણ હો વાર્તા પણ આ વાર્તા નાનકડી છે પણ મજાની છે રસપ્રદ વાર્તા છે તો હું તમને કહું છું નદી કાંઠે ગામ હતું એ ગામ નદી કાંઠે હતું અને નદી પર એમણે એક નાનકડો પુલ બનાવ્યો હતો ગામ લોકોએ પુલ એટલા માટે બનાવ્યો હતો કે સામે કાંઠે જવું હોય બીજે ગામ જેવું હોય તો એ પુલ દ્વારા તેઓ જઈ શકે પુલ લાકડાનો હતો એકવાર એવું બન્યું કે એક કૂતરો આ બાજુથી આ કાંઠેથી એક કૂતરો પુલ પર આગળ વધવા લાગ્યો બરાબર એ જ સમયે સામેના કાંઠેથી બીજો કૂતરો પણ આ બાજુ આવવા માંગતો હતો બંને કૂતરા આગળ વધતા 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 સામે આવીને ઊભા રહી ગયા એકબીજાની સામે હવે મેં કહ્યું ને પુલ કેવો હતો સાંકડો હતો એટલે આમ બાજુમાં થઈને પસાર થવા એવું નહોતું એટલે આ તો બહુ સાંકડો પુલ એટલે કૂતરા ભસવા લાગ્યા એટલે એક કૂતરો કહે તો પાછો જોતો રહે એટલે બીજો સામે વાળો કુતરો શું કે હું શું કરવા જાઉં તો પાછો જતો રે ઝઘડો થયો અને કરવા લાગે લાગે એકબીજા સામે બરાબર તો કોઈ પાછો ના જાય આ કૂતરો કે હું નહીં જાઉં કે હું ન જાઉં ઝઘડો જામ્યો એમાં બાજ્યા એટલે કે લડવા લાગ્યા બાજવા લાગ્યા અને ગોરકિયા કરતા કરતા બંને લડવામાં ને લડવામાં પડ્યા ભફાંગ દઈને નદીમાં નદીમાં પડે એટલે શું થાય વચ્ચે વચ્ચે આવીને ઉભા થાય એટલે શું થાય ડૂબી ગયા થોડીક વાર થઈ અને ફરી વાર એવી ઘટના બની કે આ બાજુથી એક બકરી પુલ પર આગળ વધી લાકડાના પુલ પર સાંકડા પુલ પર એ જ વખતે બીજી બકરીને પણ સામેથી આવવાનું બન્યું બંને ધીમે 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 સામ સામે આવીને ઊભી રહી ગઈ હવે શું થયું આ બાજુની જે બકરી ગામ બાજુથી જે આગળ વધી હતી એ બકરી બેસી ગઈ અને બીજી બકરી હતી ને સામેવાળી એ સાચવીને એના ઉપર થઈને આ બાજુ પોતાની જે દિશામાં જવાનું હતું એમ જવા લાગી પેલી બેઠેલી બકરી હતી એ ઊભી થઈ ગઈ અને એ પણ સામેના કાંઠે જ્યાં જવાનું હતું ત્યાં જ ઉપડી ગઈ તમે જોયું મજા પડી ને વાર્તામાં બીજું મારે કંઈ કહેવું નથી તમને મજા તો પડી ને બહુ જ સરસ હવે મજા પડી હોય ને તો આ વાર્તા વિશે થોડી વાર્તા કરીએ વાર્તાની વાર્તા કરવી છે ને તો બાળ દોસ્તો આ મજાની વાર્તા તમે સાંભળી છે એ વાર્તા વિશે થોડાક પ્રશ્નો જોઈએ સ્ક્રીન પર તો જે વાર્તા તમે સાંભળી છે એનો પ્રશ્ન મેં જરા જુદી રીતે બનાવ્યો છે તમારે પહેલાં તો આ વાર્તાના કેટલાક વાક્યો સ્ક્રીન પર છે વાંચવાના છે અને પછી એને સાચા ક્રમમાં ગોઠવવાના છે સાચો ક્રમ એટલે કે વાર્તાનો ક્રમ કે પહેલા શું બન્યું પછી શું બન્યું એના પછી શું બન્યું છેલ્લે શું બન્યું તો તો હું બધા જ વાક્યો તમને વાંચી સંભળાવું છું બરાબર ધ્યાન આપજો બાળ દોસ્તો કૂતરા એકબીજા સામે ગુરકિયા કરવા લાગ્યા બીજું વાક્ય છે નદી પાસે એક ગામ હતું ત્રીજું વાક્ય છે સામસામી દિશામાંથી બે કૂતરા આવ્યા પછીનું વાક્ય છે બે બકરીઓ સામસામેની દિશાએથી આવી એ પછીનું વાક્ય છે નદી પર લાકડાનો પુલ હતો એના પછીનું વાક્ય બાળ દોસ્તો આ રીતે છે એક બકરી બેસી ગઈ અને બીજી એની પરથી સાચવીને ચાલી ગઈ એના પછીનું વાક્ય છે લડતા લડતા કૂતરા નદીમાં પડ્યા એના પછીનું વાક્ય તમારે માટે આ રીતે છે જે વાર્તાનું જ છે પુલ ઘણો જ સાંકડો હતો અને છેલ્લું વાક્ય છે કૂતરા અણસમજું હતા અને બકરીઓ સમજુ હતી દોસ્તો જોયું જે મેં વાર્તા તમને બોલીને સંભળાવી એમાં આવા વાક્યો હતા પણ આને આ ન હતા કારણ કે જ્યારે આપણે બોલીએ ને ત્યારે થોડુંક એમાં આમ ઉમેરી આમ ઉમેરીએ થોડુંક જુદી રીતે વાત કરીએ પણ આ તો લખેલા વાક્યો છે સરસ મજાના લખેલા વાક્યો છે પણ છે આડાવાડા વાર્તાનો ક્રમ ફરી ગયો છે મેં જે રીતે કહ્યું એ રીતે આપણે વાર્તાને માંડવાની છે તો હવે કેવી રીતે એ થાય છે એનો સાચો ક્રમ કેવી રીતનો છે એ આપણે જોવો છે ને તો થઈ જાઓ તૈયાર વાર્તાનો સાચો ક્રમ જાણવા માટે નદી પાસે એક ગામ હતું નદી પર લાકડાનો પુલ હતો પુલ ઘણો જ સાંકડો હતો સામ દિશામાંથી બે કૂતરા આવ્યા કૂતરા એકબીજા સામે ઘૂરકિયા કરવા લાગ્યા લડતા લડતા કૂતરા નદીમાં પડ્યા બે બકરીઓ સામસામેની દિશાએથી આવી એક બકરી બેસી ગઈ અને બીજી એની પરથી સાચવીને ચાલી ગઈ અને છેલ્લે કૂતરા અણસમજું હતા અને બકરીઓ સમજુ હતી બાળદોસ્તો જોયું જે બકરી અને કૂતરાવાળી જે વાર્તા મેં તમને કહી એના વાક્યો સાચા ક્રમમાં પહેલા શું આવે પછી શું આવે પછી શું આવે એ આપણે જોયા તમે કોઈ પણ વાર્તા લો દુનિયાની કોઈ પણ વાર્તા લો તમે ફિલ્મની વાર્તા લો તમે કોઈ વાંચેલી વાર્તા લો તમે કોઈ સાંભળેલી વાર્તા લો કોઈપણ વાર્તા હોય તો એમાં શરૂઆત હોય માંડણી હોય ને કે એક સરસ મજાનું જંગલ હતું એ જંગલમાં એક સિંહ રહેતો હતો એટલે એક જ સિંહ રહેતો હતો એવું હોય ના પણ વાર્તા કહેનાર અથવા તો લખનાર કોઈ એક ચોક્કસ સિંહની વાત કરવાનો હોય એટલે એમ કે એક સરસ મજાનું જંગલ હતું એક ગાઢ જંગલ હતું અને એમાં એક સિંહ રહેતો હતો હવે તરત તમારી સામે જંગલ ઊભું થઈ ગયું એક સિંહ ઉભો થઈ ગયો પછી એમ થાય કે શું થયું પછી એ સિંહનું શું થયું જંગલ હતું સિંહ હતું પણ પછી શું થયું તો કે સિંહ ઘણા દિવસથી ભૂખ્યો હતો પછીની વાત આવી એની સ્થિતિની વાત આવી ઘણા દિવસથી ભૂખ્યો હતો એટલે હવે એમ થાય કે શું કરશે મારો આલો ભૂખ્યો હતો શિકારની શોધમાં તે આમ તેમ ભટકતો હતો એટલે એમ થશે કે હવે જંગલમાં આમ જાય છે આમ જાય છે આમ જાય છે હવે હવે કોઈ પ્રાણીનું આવી બન્યું એવું આપણને થાય ને તો આ રીતે વાર્તા આગળ વધે તો તમે સમજ્યા કે મેં જે વાર્તા કહી આ સિંહની વાર્તા હું કહેવાનું નથી મેં તો આ તમને ખ્યાલ આપ્યો કે આ રીતે વાર્તા આગળ વધે પણ આ બકરી અને કૂતરાવાળી જે વાર્તા આપણે માણી એ વાર્તાના પ્રસંગને તમે સરસ રીતે ગોઠવ્યો હવે માત્ર ગોઠવી દીધાથી અથવા ગોઠવી દેવાથી વાર્તા બનતી નથી હવે તમારે એ વાર્તા મેં કહીને સંભળાવી પણ વાંચીને એ જ વાર્તા હું તમને સરસ રીતે નદી પર લાકડાનો પુલ હતો પુલ ઘણો જ સાંકડો હતો સામ સામી દિશામાંથી બે કૂતરા આવ્યા કૂતરા એકબીજા સામે ગુડા ક્યાં કરવા લાગ્યા લડતા લડતા કૂતરા નદીમાં પડ્યા બે બકરીઓ સામ સામેની દિશાએથી આવી એક બકરી બેસી ગઈ અને બીજી એની પરથી સાચવીને ચાલી ગઈ કૂતરા અણસમજુ હતા અને બકરીઓ સમજુ હતી બાળદોસ્તો મજા પડી ને બકરીવાળી વાર્તામાં સમજુ બકરીઓ એમ પણ કોઈ કહે તો બકરીઓ કેવી હતી સમજુ હતી પણ આવી જ એક દેડકાભાઈની વાર્તા હું તમને વાંચી સંભળાવું છું તમારે માત્ર સાંભળવાની છે આનંદ કરવાનો છે અને પછી એ વાર્તાની ચર્ચા તમારે તમારા વાલી સાથે કરવાની છે મમ્મી કે પપ્પા સાથે કરવાની છે તો જોઈએ સ્ક્રીન પર એક સરસ મજાની વાર્તા પણ હા હું વાંચું ને ત્યારે બરાબર તમારે ધ્યાન આપવાનું છે તો જોઈએ સરસ મજાની વાર્તા ફૂલણજી દેડકો એક કૂવામાં એક દેડકો દેડકી અને તેમના બચ્ચા રહેતા હતા દેડકો ખૂબ જાડો પાડો ને વળી ખાવું ધરો પણ ખૂબ તે એમ જ માને કે મારા જેવું મોટું કોઈ છે જ નહીં એકવાર દેડકાના બચ્ચા કૂવા કાંઠે રમતા હતા એટલામાં ત્યાંથી એક હાથી પસાર થયો का ना बच्चा तो घबराया, ओ बाप रे, आटलू मोटू प्राणी ये तो कूदी पड़ा कू देड़ देड़की ने कहवा गया, मां बापू हमें एक मोटू प्राणी ते जह मोटू थेड़की कहे पण देड़ को कहे ના હોય જ ના શકે સૌથી મોટો તો હું જ છું પછી તેણે બચ્ચાને પૂછ્યું શું તેનું પેટ મારા જેવું હતું એક બચ્ચું કહે અરે બાપુ આનાથી તો ક્યાંય મોટું એટલે દેડકાને લાગ્યું ખોટું તે કહે હવે તું જો કે મારું પેટ કેટલું મોટું છે કહી તેણે પેટને ખૂબ ફૂલાવ્યું ખૂબ ફૂલાવ્યું પછી પૂછ્યું બોલ આનાથી એ મોટું હતું એટલે બીજું બચ્ચું કહે અરે બાપુ આનાથી તો ક્યાંય મોટું દેડકાએ ફરી પેટ ફૂલાવવા માંડ્યું દેડકીને થઈ ચિંતા તે કહે હવે તમે જીદ છોડો બહુ જીદ કરવા જશો તો પેટમાં દુખશે પણ દેડકો તો માન્યો જ નહીં ને તેણે પેટ ફૂલાવે જ રાખ્યું ફૂલાવે જ રાખ્યું એટલું ફુલાવ્યું એટલું ફુલાવ્યું કે છેવટે તેનું પેટ ફાટી ગયું તો દોસ્તો ફૂલણજી દેડકાભાઈની વાર્તા તમે સાંભળી ને કેવી વાર્તા હતી પોતાના વખાણ બીજાને તો માને જ નહીં હું જ જબરો મારા જેવું કોઈ નહીં તો આ વાર્તા તમને સાંભળવી ગમી હશે એ વાર્તામાં કોઈક સંદેશો તો છે તો તમે સમજી ગયા છો તમે બધા સમજદાર છો પણ આ વાર્તાની વાત કરીએ તો આમાં કેટલા પાત્રો આવ્યા કહો તો કે દેડકો દેડકાના બે બચ્ચા ત્રણ થયા અને દેડકી બેન ચાર થયા હજુ કોઈ ખરું કેમ હાથીભાઈ હાથીભાઈ આવીને જોતા રહ્યા કંઈ બોલ્યા નથી પણ હાથીભાઈ આવ્યા તો ખરા ને હે ને અને વાર્તા ક્યાં બની કૂવામાં કૂવા કાંઠે અને કૂવામાં તો આ બધું પણ યાદ રાખવાનું વાર્તાની ઘટના ક્યાંની છે જંગલની છે શહેરની છે ગામડાની છે હે જંગલમાં એ કઈ જગ્યાની છે આ બધું જ વિચારવું પડે આપણે જ્યારે વાર્તા સાંભળીએ ત્યારે એમ જ ના સાંભળી લેવાય પણ હવે સમય છે આજના સવાલનો તો જોઈએ સ્ક્રીન પર આજનો પ્રશ્ન આજનો પ્રશ્ન કદરૂપા બચ્ચાને તું તો રાજહંસ છે એવું કોણે કહ્યું કદરૂપા બચ્ચાને તું તો રાજહંસ છે એવું કોણે કહ્યું વિકલ્પ આ રીતે છે એ રાજકન્યાએ બી હંસકન્યાએ સી બતકીએ અને ડી બતકીના બીજા બચ્ચાએ દોસ્તો આપનો જવાબ આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં જણાવવાનો છે એ માટેનો ફોન નંબર નોંધી લેશો છ ત્રણ પાંચ સાત ત્રણ નવ નવ ચાર ત્રણ શૂન્ય તો ફરીથી મળીશું આવજો